नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। મારું ગામ સ્વચ્છ ગામ અંતર્ગત આગામી 21 ઓક્ટોબર સુધી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, પુરાતત્વીય સાઇટ્સ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ અને પાણીના સ્ત્રોતોની સફાઈ કરવામાં આવી રહી છે। કાંકરેજ તાલુકાના 45 ગામમાં તળાવ, ખોવાડા અને કુવાની સફાઈ કરવામાં આવી છે, જ્યારે 18 ગામમાં ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી છે। દિયોદર તાલુકામાં 14 તળાવ અને 7 જાહેર પ્રતિમાઓ તેમજ પ્રવેશદ્વારની સફાઈ કરી સ્વચ્છતા સંદેશ આપવામાં આવ્યો હતો। અમીરગઢ તાલુકાના 70 ગામોમાં પાણીના ટાંકા, પ્રતિમાઓ 11, તળાવો 6, નદીઓ 12, પાણીના સ્ત્રોત 14, આમ કુલ 43 જગ્યાઓની સફાઈ કરવામાં આવી હતી। તેમજ 12 ગામે પાણીના ટાંકાની સફાઈ કરવામાં આવી, જેમાં કુલ 145 કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો। દિયોદર એસટી ડેપો મેનેજર અને એસટી ડેપોના અધિકારીઓ તથા આઈટીઆઈના વિદ્યાર્થીઓ તથા આઈટીઆઈના ઇન્સ્પેક્ટરો દ્વારા સફાઈ અભિયાન માટે દિયોદર નગરજનોમાં સફાઈ માટે જાગૃતિ લાવવાના હેતુથી રેલી કાઢવામાં આવી હતી, જેમાં કર્મચારી જોડાયેલ બાદમાં સૌએ સફાઈ કામમાં જોડાયેલ। આજે અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ અમૃત કળશ યાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ગામે ગામની પવિત્ર માટી એકત્ર કરવામાં આવી રહી છે, જેને આગામી દિવસોમાં દેશની રાજધાની દિલ્હી ખાતે મોકલવામાં આવનાર છે। ત્યારે લાખણી તાલુકાના પવિત્ર માટી ભરેલા કળશનો સ્વીકાર કરવા આજ રોજ દિયોદર પ્રાંત અધિકારી તેમજ લાખણી તાલુકા વહીવટીતંત્રના આયોજનથી લાખણીની સરસ્વતી વિદ્યાલયના પટાંગણમાં દિયોદરના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લાખણી તાલુકામાં આવેલ ગામોની પવિત્ર માટી ભરેલ કળશ લઈને સરપંચો, તલાટીઓ તેમજ વહીવટદારો હાજર રહ્યા હતા। પેલો શીલજ વાળો ફ્લેટ બેસ્ટ હતો, બસ ત્યાં આસપાસ દેરાસર નથી। ઓ યા, પેલો ગોલ્ડ સ્કાય વિલા વાળો ફ્લેટ ને, પણ ત્યાં હવે દેરાસર આવી રહ્યું છે। યસ, ધ ગોલ્ડ સ્કાય વિલા ની બાજુમાં જ આવી રહ્યું છે એક ભવ્ય જૈન શિખરબંધી દેરાસર। ધ ગોલ્ડ સ્કાય વિલા એન્ડ અલ્ટ્રા લક્ઝુરિયસ 4 and 5 BHK અપાર્ટમેન્ટ્સ એન્ડ ડુપ્લેક્સિસ બાય સામો રિયલ્ટી લિમિટેડ એટ સાયન્સ પાર્ક શીલજ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30% વધારાની જાહેરાત કરી છે। રાજ્યના ફિક્સ પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અમલવારી તારીખ 1 ઓક્ટોબર 2023 અસરથી કરવામાં આવશે। આ નિર્ણયથી રાજ્ય સરકારના તિજોરી પર વાર્ષિક રૂપિયા 548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે। વર્ગ 3ના 2400, 2019 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીને પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર ₹19,950 વધી ₹26,000 થશે, જ્યારે વર્ગ 4ના 1650, 1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર ₹16,224 વધી ₹21,100 થશે। નવરાત્રી દરમિયાન ગરબાના સમયનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે। મોડી રાત સુધી ચાલતા ગરબાના કારણે લાઉડસ્પીકરથી પરેશાન નાગરિકોએ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે, જેના બાદ હાઈકોર્ટે કહ્યું કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે। નાગરિકે એસસીમાં રજૂઆત કરી છે કે એસસી અને એસસીનો હુકમ છતાં પોલીસને કાર્યવાહી કરવા રોકવા માટે કોઈ સૂચન ના આપી શકે। નાગરિક દ્વારા મોડી રાત સુધી લાઉડસ્પીકરોના કારણે પરેશાની થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે। નાગરિકની ફરિયાદ પર હાઈકોર્ટે કહ્યું કે કોઈ નાગરિક 12 વાગ્યા પછી લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસ કાર્યવાહી કરવી પડશે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ, કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। કેન્દ્ર સરકારને કેન્દ્રીય કર્મચારીની સાથે સાથે ખેડૂતોને પણ દિવાળીની મોટી ભેટ આપી છે। સરકારી કર્મચારીની મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી। કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સને મોટી રાહત આપતા ડીએ અને ડીઆરમાં 4% વધારો કર્યો, જે બાદ ડીએ અને ડીઆરમાં 46% થયો છે। કર્મચારીઓને જુલાઈથી અત્યાર સુધીના એરિયરની સાથે પૈસા મળશે। કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા રવિ પાકના MSPમાં વધારો કર્યો છે, જે બાદ મસૂરીની દાળના MSPના 425 રૂપિયા ક્વિન્ટલ, સરસિયામાં 200 રૂપિયા ક્વિન્ટલ અને ઘઉંમાં 150 રૂપિયા ક્વિન્ટલનો વધારો થયો છે। આ રવિ પાક માટે MSPમાં વધારો કરાયો, મસૂરમાં ₹425 ક્વિન્ટલનો વધારો, ઘઉંના MSPમાં ₹150 ક્વિન્ટલનો વધારો, ચણાના MSPમાં ₹105 ક્વિન્ટલનો વધારો થયો છે। કુસુમ પાકના MSPમાં ₹150 ક્વિન્ટલનો વધારો, જવના MSPમાં ₹115 ક્વિન્ટલનો વધારો, તેલેબિયા અને સરસવાના MSPમાં ₹200 ક્વિન્ટલનો વધારો કર્યો છે।